धोराजी में आंखलाओ उपाड़ो लीधो छे, बजार में जाम्यो युद्ध। राजकोट धोराजी में आंखला आतंक सामे आव्यो। भरबजार में आंखलाओ वच्चे वोर जामता दौड़धाम मची गई। धोराजी पालावड़ विस्तार में बे आंखलाओ वच्चे युद्ध जाम्यो। बजार में बे आंखलाओ वच्चे दंगल थता लोग डरी गया, आखा रोड ने बांध में लीधो। आंखलाओं की लड़ाई थी स्थानिकों में भयनो माहौल जवायो। स्थानिकों जाते पानी मारो चलावी आंखलाओं ने छूटा पाड़ी खदेड़िया। बीजी तरफ शहर में रखड़ता ढूर की समस्या साथ स्थानिकों में नगरपालिका की कामगिरी सामे पण रोष जोवा मळी रह्यो छे। गीर सोमनाथ तलाला वीरावल हाईवे पर सावजों की लटार कैमरा में कैद थी। जंगल ना राजा हाईवे पर लटार मारता जोवा मळ्या। वहली सवारे त्रण सीओ हाईवे पर आता वाहन व्यवहार थंभी गयो। खुशिया गाम में त्रण सी की एंट्री जोवा मळता गाम में भयनो माहौल जोवा मळ्यो। મહેસાણાના બલોલમાં નવો ટ્યુબવેલ ચાલુ કરતા ગેસ મિશ્રિત પાણીના ફુવારા ઉડ્યા। મહેસાણા તાલુકાના બલોલમાં માત્રી માતાજીના મંદિર નજીક એક ખેતરમાં પાણીના ટ્યુબવેલનું પૂજન કરીને શરૂ કરાયો। ત્યાં તો સારા પાણી પછી થોડા સમયમાં ગેસ મિશ્રિત પાણીના ફુવારા ઉઠવા લાગ્યા। ઓએનજીસીને જાણ કરતા સાધનો સાથે સ્થળ પર ટીમ પહોંચી। બલોલ ગામમાં ખેડૂત કાકુજી ઠાકોરના ખેતરમાં બનાવેલ ટ્યુબવેલ સવારે 9:30 વાગ્યાના અરસામાં ઉદઘાટન કરીને ચાલુ કરેલો। શરૂઆતમાં સારું પાણી આવ્યું, પછી રગડો નીકળવા લાગેલો અને પછી ગેસ મિશ્રિત પાણી 20 ફૂટ ઊંચા ફુવારામાં નીકળતું હતું। ટ્યુબવેલમાં આખું સેક્શન અંદર ઉતરી ગયેલું છે। ઓએનજીસીની ટીમ 3 વાહન સાધન સાથે આવેલી અને ફુવારાને શાંત પાડે પછી નિરીક્ષણ શરૂ કર્યું। આ અંગે જિલ્લા ડિઝાસ્ટરને પણ જાણ કરી, ખરેખર કુદરતી ગેસ છે કે પછી અન્ય ખરીદ છે તે તપાસ પછી ખબર પડશે। સુરતીઓ દશેરાએ ગમે ત્યાંથી ફાફડા ન આરોપતા। સુરતીઓ દશેરાએ ગમે ત્યાં ફાફડાના જલેબીની જાયફત ન માણતા દશેરાને લઈને સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ એક્શનમાં આવી ગયું છે। સુરતના લોકોનું આરોગ્ય ન બગડે તેને લઈને આરોગ્ય વિભાગે સપાટો બોલાવ્યો। સુરતની વિવિધ દુકાનોમાં આરોગ્ય વિભાગે તપાસ હાથ રહી દશેરાને લઈને ફાફડા જલેબીના સેમ્પલ લીધા। ફાફડા જલેબીમાં મિલાવટ સાથે ઘી અને તેલ હલકી ગુણવત્તાનું વાપરવામાં આવતું હોવાની ફરિયાદને લઈ અને ઠેર ઠેર ચેકિંગ કરાયું। આરોગ્ય વિભાગ દ્વારા ફરસાણની દુકાનોથી લેવામાં આવ્યા સેમ્પલ, સેમ્પલ ફેલ જશે તો ફરસાણની દુકાનો પર કરવામાં આવશે કાર્યવાહી। સુરતમાંથી વધુ એક મહાનગરપાલિકાનો નકલી અધિકારી પકડાયો, 9 દુકાન અને ફ્લેટ વેચવાના નામે 53 લાખ રૂપિયા પડાવ્યા। સુરતમાં નકલી અધિકારી અને કર્મચારીઓની હારમાળા વચ્ચે વધુ એક નકલી એસએમસી અધિકારીની સુરત ખડોદરા પોલીસે ધરપકડ કરી। એસએમસીમાં આવાસ અને દુકાન સસ્તા ભાવે આપવાના નામે 53 લાખ રૂપિયા પડાવી લીધા। મુખ્ય આરોપી ચિરાગની ખડોદરા પોલીસે ધરપકડ કરી, લોકોને આવાસમાં લઈ જઈ સ્થળ વિઝિટ કરાવીને 9 દુકાન અને ફ્લેટ વેચવાના નામે 53 લાખ રૂપિયા પડાવી લીધા। અગાઉ આવાસ સસ્તા ભાવે આપવાના નામે છેતરપિંડી કરનાર આરોપી રજનીશ હાલ જેલમાં છે, જોકે આ મામલે તેની પણ પૂછપરછ હાથ ધરાશે। આરોપી ચિરાગે પોતાની ઓળખ એસએમસીના કર્મચારી તરીકેની લોકોને જણાવી હતી અને સાથે પોતાના મિત્ર રજનીશ રાઠોડને એસએમસીના મોટા અધિકારી તરીકે ગણાવ્યા હતા। આ ગઠિયાઓ એવા લોકોને શિકાર બનાવતા કે જેઓ આવાસમાં દુકાન કે મકાન લેવા માટે ઈચ્છા ધરાવે। 62 વર્ષીય વૃદ્ધને તેઓએ સસ્તા ભાવે દુકાન આપવાના નામે છેતર્યા। ફક્ત એટલું જ નહીં, વૃદ્ધને વિશ્વાસમાં લઈ તેમની પાસેથી દુકાનના પૂરા પૈસા પણ લઈ લીધા અને વોટ્સએપ પર દસ્તાવેજની કોપી પણ મોકલી। વૃદ્ધને ચિરાગ પર વિશ્વાસ આવી જતા તેઓએ પોતાના અન્ય સગા સંબંધીઓને પણ મકાન અને દુકાન લેવા માટે જણાવ્યું હતું। રાજકોટમાં ભાજપ પ્રમુખ અને કોંગી નેતાની સહિયારી સ્કૂલમાં ગેરકાયદે બાંધકામ, નથી ફાયર એનઓસી છતાં 750 વિદ્યાર્થીની ભણે। રાજકોટમાં જાણે ગેરકાયદે સ્કૂલનો રાફડો ફાટ્યો છે ત્યારે વધુ એક સ્કૂલ ગેરકાયદે ધમધમતી હોવાનું સામે આવતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો। હવે ભાજપ અને કોંગ્રેસના નેતાની સહિયારી સ્કૂલમાં ગેરકાયદેસર બાંધકામ હોવાનો ખુલાસો થયો। આ સાથે જ સ્કૂલમાં ફાયર એનઓસી લેવામાં આવ્યું નથી। શહેરના કોટેચાનગરમાં આવેલી કોટેચા ગર્લ્સ હાઈસ્કૂલ કે જ્યાં 750 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, આ સ્કૂલને અગાઉ સીલ કરવામાં આવી હતી ને હવે અહીં આવેલા છાપરાવાળા બે ઓરડા ગેરકાયદેસર છે અને અહીં ફાયર એનઓસી પણ નથી। જ્યારે અન્ય એક વાત સામે આવી છે કે છાપરાવાળા ગેરકાયદેસર બે ઓરડાનો ગોડાઉન ઉપરાંત ચૂંટણીમાં મતદાન કેન્દ્ર તરીકે ઉપયોગમાં કરવામાં આવતો હતો, પરંતુ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી અને પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર નિદિત બારોટની સહિયારી ગ્રાન્ટેડ સ્કૂલમાં ગેરકાયદેસર બાંધકામ અને ફાયર એનઓસી ન હોવાનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે। કોટીચા ગર્લ્સ હાઈસ્કૂલના ટ્રસ્ટી અને પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર નિદત બારોટે આ અંગે દાવો કર્યો કે 55 વર્ષ પહેલા રાજકોટ મહાનગરપાલિકાનું અસ્તિત્વ ન હતું અને નગરપાલિકા હતી ત્યારે આ બાંધકામ થયેલું છે। હવે કે જે કોટીચા ગર્લ્સ હાઈસ્કૂલ બહાર ગેરકાયદે બાંધકામ અને ફાયર એનઓસી ન હોવાની મનપાએ સત્તાવાર નોટિસ લગાવી છે। મહીસાગર જિલ્લામાં 1316 આંગણવાડી કેન્દ્રો પૈકી 309 જર્જરિત। ભણે ગુજરાત, ગણે ગુજરાતની મોટી મોટી વાતો થાય, પરંતુ શિક્ષણનો પાયો જર્જરિત હોય તો કેવી રીતે ભણે ગુજરાત? મહેસાણા જિલ્લામાં આવેલા આંગણવાડીઓ જર્જરિત થઈ ચૂકી છે। જર્જરિત આંગણવાડીઓને લઈ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ દ્વારા અલગ અલગ આંગણવાડીનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું, ત્યાં મોટાભાગની આંગણવાડીઓ જર્જરિત હાલતમાં જોવા મળતા પાયાનું શિક્ષણ જોખમમાં જોવા મળ્યું। મહીસાગર જિલ્લામાં 1316 આંગણવાડી કેન્દ્રો પૈકી 309 જર્જરિત થતા પાયાનું શિક્ષણ જોખમી જોવા મળ્યું, તો 111 ભાડાના મકાનમાં ચાલી રહી છે તથા
286 અન્ય સ્થળો પર ચાલી રહી છે। અહીં જર્જરિત મકાનોમાં જીવના જોખમે ભૂલકાઓ ભણતર મેળવી રહ્યા છે। 88 આંગણવાડીઓ કેન્દ્રો પાસે પોતાનું મકાન જ નથી તો 286 જેટલી આંગણવાડીઓ અન્ય જગ્યાએ કામ ચલાવ રીતે ચાલી રહી છે। ભાડાના મકાન કે અન્ય જગ્યાએ ચાલતા આંગણવાડી કેન્દ્રો પૈકી જમીનના પ્રશ્ન ધરાવતા 58 કેન્દ્રો છે। 309 જર્જરિત આંગણવાડી કેન્દ્રની પરિસ્થિતિ એવી છે કે કેટલીક આંગણવાડીઓની દિવાલોના પોપડા વખોટી ગયા છે। આ આંકડાઓ જ વર્વી વાસ્તવિકતા બતાવી રહ્યા છે। ગીર સોમનાથ પંથકના ખેડૂતો માટે ખુશખબરી, માર્કેટિંગ યાર્ડમાં વર્ષોથી ચાલી આવતી કટ પ્રથા દૂર। ગીર સોમનાથના કોડીનાર માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતોને લઈ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો। કોડીનારના માર્કેટિંગ યાર્ડમાં વર્ષોથી ચાલી આવતી કટ પ્રથાને દૂર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો। પાકમાં વેપારી દ્વારા કાપવામાં આવતી કટને બંધ કરવાથી ખેડૂતોને સીધો ફાયદો મળશે। સાથે જ ખેડૂતોએ પણ ખાસ ધ્યાન રાખવું પડશે કે તેઓનો માલ સ્વચ્છ અને શુદ્ધ હોય, નહીં તો તેમનો માલ સ્વીકારવામાં નહીં આવે। હાલ તો માર્કેટિંગ યાર્ડના નિર્ણયને લઈને ખેડૂતો અને વેપારીઓ આવકારી રહ્યા છે। મહત્વનું છે કે કટ એટલે ખેડૂતો પોતાને જે કંઈ જણસ લઈને કોડીનાર એપીએમસીમાં આવે ત્યારે વેપારીઓ ખેડૂતોને એક મણ જણસની સામે 500 ગ્રામ કટ આપતા, એટલે કે એક મણની સામે 19 કિલો 500 ગ્રામનું જ ચૂકવણું કરતા, તે પણ હવે બંધ થયું છે। તો 100%માંથી 70% ખેડૂતો સારો માલ લાવતા, આમ છતાં આવા ઈમાનદાર ખેડૂતોને પણ નુકસાની ભોગવવા પડતી હતી। કોડીનાર માર્કેટિંગ યાર્ડે આ પ્રથાને વેપારી તેમજ ખેડૂતને વિશ્વાસમાં લઈ તાત્કાલિક અસરથી બંધ કરી છે। અમૂલે છાશનું 10 રૂપિયાનું પાઉચ બંધ કર્યું, હવે છાશ માત્ર 15 રૂપિયામાં જ મળશે। છાશ ગુજરાતીઓનું અમૃત કહેવાય છે, ગુજરાતીઓનું ભોજન છાશ વગર અધૂરું છે, ત્યારે અમૂલે છાશના પાઉચમાં મોટા ફેરફાર કર્યા। છાશના પાઉચની કિંમત અને ક્વોન્ટિટીમાં ફેરફાર કરાયો। અમૂલ દ્વારા સમયાંતરે નવી પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવતી હોય છે ત્યારે અમૂલે ગુજરાતીઓનું પ્રિય અમૃત કહેવાતા છાશના પેકેટમાં મોટો બદલાવ કર્યો। અમૂલ ડેરી દ્વારા છાશનું 10 રૂપિયાનું પાઉચ બંધ કરાયું છે। અગાઉ 330 ml છાશનું પાઉચ 10 રૂપિયામાં મળતું હતું, જે બદલે હવે 460 ml છાશનું પાઉચ 15 રૂપિયામાં મળશે। ત્યારે અમૂલ દ્વારા પહેલા પ્રોબાયોટિક અને સાદી એમ બે પ્રકારની છાશનું વેચાણ કરવામાં આવતું હતું। અમૂલ દ્વારા છાશનું 10 રૂપિયાનું પાઉચ, 15 રૂપિયાનું પાઉચ અને 20 રૂપિયાનું પાઉચ એમ 3 અલગ અલગ પેકેટમાં છાશ મળતી હતી। નવા નિર્ણય મુજબ અમૂલ ડેરી હવેથી તમામ પેકેટમાં પ્રોબાયોટિક છાશ વેચશે। આ ઉપરાંત 330 ml નું પાઉચ 10 રૂપિયામાં આવતું હતું, 330 ml વાળું પાઉચ બંધ કરી દેવાયું। હવેથી 15 રૂપિયામાં 460 ml વાળું છાશનું પાઉચનું વેચાણ થશે। 10 રૂપિયામાં ઓછી છાશ મળતી હોવાની ફરિયાદ ઉઠી હતી, જેથી બદલાવ કરાયો। ડાંગથી સમાચાર, ડાંગ જિલ્લામાં સતત બીજા દિવસે પણ વરસાદ ખાબક્યો છે। સાંજે 4 વાગ્યાની આસપાસ ડાંગમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા અને ધીમી ધારે વરસાદ વરસ્યો હતો। કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ ખાબક્યો। વરસાદ પડતા ડાંગરનો પાક સહિત અન્ય પાકને નુકસાન થવાની ખેડૂતોને ભીતિ સેવાઈ રહી છે। સાંજથી રાત થતાં અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે। ન ફક્ત ડાંગ, સુરતની પણ વાત કરીએ, સુરતમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। સુરતમાં નવરાત્રિમાં વરસાદના વિઘ્નથી ખેલૈયાઓમાં ચિંતા વ્યાપી ગઈ છે। શહેરના જુદા જુદા વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ વરસી રહ્યા છે। વરસાદને કારણે ગરબા આયોજકો અને ખેલૈયાઓ ચિંતામાં મુકાયા છે। કેટલાક ગરબા ગ્રાઉન્ડ પર વરસાદી પાણી ફરી વળતા ગરબા રદ થવાની શક્યતા છે। ઉમરા સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડના ગરબા સ્થળ પર વરસાદી પાણી ભરાયા છે। ગાંધીનગર ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં વિકાસ સપ્તાહ અંતર્ગત વિકાસ પદયાત્રાનું આયોજન। ગાંધીનગરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત વિકાસ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં પદયાત્રા નીકળી। ઘ4 વિસ્ટા ગાર્ડન ખાતેથી મહાત્મા મંદિર સુધી પદયાત્રા યોજાય। કાર્યક્રમમાં ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, એમએલએ રીટાબેન પટેલ, અલ્પેશ ઠાકોર, બકાજી ઠાકોર, જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ પદયાત્રામાં જોડાયા। વિકાસ સપ્તાહ અંતર્ગત વિકાસ પદયાત્રામાં નગરજનો પણ જોડાયા। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે 23 વર્ષ પહેલા મોદીજીએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા, નાગરિકોના સાથ સહકાર જોડે ગુજરાતના સંઘર્ષથી લઈ સફળતાની યાત્રા શરૂ થઈ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધાના 23 વર્ષ પૂર્ણ થવાના અવસરે ગુજરાત સરકારે દર વર્ષે 7 થી 15 ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહની ઉજવણી કરવાનો નિર્ણય લીધો। 23 આઇકોનિક સ્થળો પર યોજાશે વિકાસ પદયાત્રા। ઘરે બાળકને એકલા ન રાખતા વડોદરામાં બાળકી ગેસની પાઇપલાઇન ખેંચતા દાજ્યો। બાળકોને ઘરે એકલા મૂકી બહાર કામથી જતા દરેક વાલીઓ માટે લાલબત્તી સમાન ઘટના વડોદરામાં બની છે। એક નાનકડી ભૂલમાં જીવ જતા રહી ગયો, ઘર સળગતા સળગતા બચી ગયો। વડોદરાના સિયાબાગ વિસ્તારની સોસાયટીમાં એક ઘરમાં 4 વર્ષનું બાળક એકલું હતું। માતા પિતા બાળકને એકલું મૂકીને બહાર ગયા હતા ત્યારે બાળકે રમતા રમતા રાંધણ ગેસની પાઇપ ખેંચી લીધી, જેથી ગેસ લીક થવા લાગ્યો, જે બાદ 6 વર્ષના બીજી બાળકીએ લાઇટર કરતા આગ લાગી હતી। બંને ગંભીર રીતે દાઝી ગયા। બાળકોને સળગતા જોઈ માતા બચાવવા જતા માતા પણ દાઝી ગઈ હતી, તુરંત સારવાર માટે હોસ્પિટલ ખસેડી। ઉમરગામથી એમડી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ઝડપાય, 3 આરોપીની ધરપકડ।
વલસાડ જિલ્લાના ઉમરગામમાં જીઆઈડીસીમાં ડીઆરઆઈએ સપાટો બોલાવી નશાના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો. ઉમરગામ જીઆઈડીસીના સેકન્ડ ફેઝમાં 404 નંબરના પ્લોટમાં ચાલતી એક ફેક્ટરીમાં એમડી ડ્રગ્સ બનાવવામાં મસ્ત મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં અત્યાર સુધી 3 આરોપીની ધરપકડ કરી છે. ડીઆરઈએ ધરપકડ બાદ રેકેટના માસ્ટરમાઇન્ડ વિક્રાંત પટેલ ઉર્ફે વિકી, ટેકનિશિયન કલ્પેશ ડોડિયા અને કર્મચારી અજય કુમાર મહાતાનો નામના આરોપીને કોર્ટમાં રજૂ કરી આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આથી આ રેકેટના મૂળ સુધી પહોંચવા ડીઆરઆઈએ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી ફેક્ટરીમાં સાધનો ગોઠવી કેમિકલ પ્રોસેસિંગ ચાલુ રહ્યું હતું. સ્થળ પર હાજર 3 આરોપીઓની પૂછપરછ કરતા ફેક્ટરીમાં એમડી ડ્રગ્સ બનાવવાનું પ્રોસેસિંગ ચાલી રહ્યું હતું. આ દરમિયાન ડીઆરઆઈએ સ્થળ પરથી અંદાજે 25 કરોડ રૂપિયાની કિંમતના 17.330 કિલો એમડી ડ્રગ્સના જથ્થાને કબજે કર્યો. આરોપીઓ અત્યારે ડીઆરઆઈના કબજામાં 3 દિવસના રિમાન્ડ હેઠળ છે. આથી આગામી સમયની તપાસમાં ઉમરગામ જીઆઈડીસીમાં ચાલતા નશાના કારોબારમાં ચોંકાવનારા અનેક ખુલાસા થવાની શક્યતાઓ જોવાઈ રહી છે. જેતપુરમાં નવજાત શિશુ 15 વર્ષીય સગીરાનું હતું, પ્રેમીએ બાળકને તરછોડ્યું. રાજકોટના જેતપુરના ભોજાધારમાંથી તાજું જન્મેલ બાળક મળવાની ઘટના પોલીસે કર્યો ખુલાસો. 15 વર્ષીય સગીરાએ બાળકને જન્મ આપ્યો. સગીરાને 2 વર્ષથી અજય ગોહિલ નામના યુવક સાથે પ્રેમ સંબંધ હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું. પ્રેમી અજયે સગીરાને ગર્ભ રાખી દીધો હતો. સગીરાએ બાળકને જન્મ આપ્યા બાદ પ્રેમી અજયે બાળકને તરછોડ્યું હતું. પોલીસે નવજાત શિશુને જેતપુર સરકારી હોસ્પિટલ સારવાર બાદ બાળક તંદુરસ્ત હોવાથી રાજકોટ બાલાશ્રમ ખાતે મોકલાવ્યું. પોલીસે આરોપી પ્રેમી વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રગતિમાન કર્યા. ભારતના અનમોલ રતનની વિદાય. રતન ટાટાનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન. અમિત શાહ, મુકેશ અંબાણી, સીએમ ભૂપેન્દ્ર પટેલે આપી શ્રદ્ધાંજલિ. ભારતના અનમોલ રતન ટાટાની વિદાય થઈ. ટાટા સન્સના ચેરમેન એમરિટિસ રતન નવલ ટાટાનું 86 વર્ષની વયે નિધન થયું. રતન ટાટાનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થયો. બુધવારે રાત્રે 11 વાગ્યાની આસપાસ તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમને મુંબઈની બ્રિજ કેન્ડી હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા અને તેઓ વય સંબંધિત બીમારીઓથી પીડાતા હતા. તેમને અંતિમ શ્વાસ લેતા તેમનો પાર્થિવ દેહને નરીમન પોઈન્ટ ખાતેના નેશનલ સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટ્સ NCPAમાં રાખવામાં આવ્યો. અહીંથી તેમની અંતિમ યાત્રા વરલી સ્મશાન ઘાટ રવાના થઈ. તિરંગામાં લપેટીને પાર્થિવ દેહ અંતિમ દર્શન માટે લવાયો. અહીં સન્માન સાથે અંતિમ સંસ્કાર કરાયા. તેમની અંતિમ યાત્રામાં નેતાઓથી માંડી મોટી હસ્તીઓ, ઉદ્યોગપતિઓ જોડાયા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આ તરફ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને તેમના પત્ની નીતા અંબાણીએ રતન ટાટાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. ડી ગામે મેડિકલ વેસ્ટ પ્રોસેસ માટે કંપની નિર્માણ થઈ રહી છે, જેની સામે ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે. ગ્રામ પંચાયત દ્વારા આ નિર્માણ થતી કંપની સામે સરપંચ અને સભ્યોએ વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે આજરોજ આ નિર્માણ થતી કંપનીનું પબ્લિક હિયરિંગ હતું, જેમાં આજુબાજુના ગ્રામજનો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. આ વિસ્તારમાં કંપની ચાલુ ન કરવા અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી, જેમાં આજુબાજુના ગામના આશરે 5,000થી વધુ લોકો સ્વયંભૂ આ વિરોધમાં જોડાયા. મેડિકલ વેસ્ટના લીધે મોટા પ્રમાણમાં પ્રદૂષણ થતું હોય અને જમીનના તળમાં રહેલા પાણી અને આજુબાજુના પર્યાવરણને મોટા પાયે નુકસાન થતું હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું. સરકાર દ્વારા સરસ્વતી સાધન સહાય યોજના અંતર્ગત સાયકલની સહાય આપવામાં આવે છે. એસસી એસટી તેમજ ઓબીસીની ધોરણ 9ની વિદ્યાર્થિનીઓને સાયકલ સહાય રૂપે આપવામાં આવે છે, પરંતુ વિદ્યાર્થિનીઓને આપવાની આ સાયકલો ધૂળ ખાઈ રહી છે. મહીસાગરના સંતરામપુરની શાળામાં સાયકલો ભંગારની હાલતમાં પડી છે. ડોક્ટર બી આર આંબેડકર આદિજાતિ વિકાસ સરકારી કુમાર છાત્રાલયમાં મોટી સંખ્યામાં સાયકલો ધૂળ ખાઈ રહી છે. 2023માં શાળા પ્રવેશોત્સવમાં આપવામાં આવેલી સાયકલો ભંગાર હાલતમાં પડી છે. આ મામલે છાત્રાલયના અધિકારીઓ પણ મૌન જોવા મળ્યા. છાત્રાલયના કમ્પાઉન્ડમાં પડેલી સાયકલ એજન્સી લઈ નથી જતી તેવો દાવો આદિજાતિ મદદનીશ કમિશનર દ્વારા કરવામાં આવ્યો. ગુજરાતમાં વરસાદનો છેલ્લો રાઉન્ડ તાંડવ મચાવશે. છેલ્લા 2 નોરતામાં વરસાદ રમઝટ બોલાવશે. નવરાત્રી પૂર્ણ થવાની આરે છે ત્યારે ફક્ત 2 દિવસો બાકી રહ્યા છે, ત્યારે જાણે મેઘરાજાની પણ રાસની રમઝટ બોલાવાની હોય તેમ વિવિધ વિસ્તારોમાં મેઘાની પધરામણી થઈ ગઈ છે. ચોમાસું જતા જતા તરખાટ મચાવી રહ્યું છે. અત્યાર સુધી શાંત રહેલા વરસાદે ફરીથી એન્ટ્રી કરી ગુજરાતમાં ફરી એકવાર ગાજવીજ સાથે ભારેથી ભારે વરસાદ તૂટી પડશે. નવરાત્રીના 2 નોરતા બાકી છે, ત્યાં ખેલૈયાઓ માટે માઠા સમાચાર છે. હજુ ગુજરાતમાં વરસાદનો છેલ્લો રાઉન્ડ તાંડવ કરશે. આજથી 13 ઓક્ટોબર સુધીની ખતરનાક વરસાદ પડવાની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, પૂર્વ અને મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.
ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી। થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદ રહી શકે છે। લક્ષદ્વીપ પાસે અરબસાગરમાં જે લો પ્રેશર સર્જાયું હતું તે વધુ મજબૂત બનીને હાલમાં વેલમાર્ક લો પ્રેશર તરીકે સક્રિય થયું છે। અરબી સમુદ્રમાં સિસ્ટમ બની હોવાથી વરસાદ પડશે, તેથી ગરબા 100% બગડવાના। તો ગુજરાતમાં વાદળછાયા વાતાવરણને કારણે 4 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે, 3 દિવસ તાપમાન ઘટશે, બાદમાં ફરી તાપમાનમાં વધારો થશે। તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે। અંબાલાલનું માનીએ તો 29 નવેમ્બરથી ઠંડીની અસર દેખાશે, 3 ડિસેમ્બરથી ઠંડી વધશે। નવસારી જિલ્લામાં 8મા નોરતે મેઘરાજાએ ધબધબાટી બોલાવી નવસારીના ગણદેવી, બિલીમોરા તેમજ ચીખલી તાલુકામાં ધોધમાર વરસાદ, ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદને કારણે ગરબા ગ્રાઉન્ડમાં પાણી જ પાણી જોવા મળ્યું। ભારે વરસાદથી ગરબા આયોજકો પણ મૂંઝવણમાં છે, અનેક વિસ્તારોમાં ગરબા ગ્રાઉન્ડ હજી પણ પાણીમાં ગરકાવ છે। તાપી જિલ્લાના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો છે। સમી સાંજે વ્યારા સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો। 8મે નોરતે ધોધમાર વરસાદથી ખેલૈયાઓમાં શરૂ થતા ખેલૈયાઓ નિરાશ થઈ ગયા છે, તો આ તરફ ખેડૂતો પણ ચિંતાગ્રસ્ત થયા છે। ધોધમાર વરસાદ શરૂ થતા ડાંગરના તૈયાર પાકને નુકસાની થવાની પણ ભીતિ સેવાઈ રહી છે। અને સમાચાર પર નજર કરીએ, સુરતના માંગરોળ ગેંગરેપના 2 આરોપીની ધરપકડ, 1 આરોપીની તબિયત લથડતા મોત। સુરતના માંગરોળમાં આવેલા મોટા બોરસરા ગામે 2 દિવસ પહેલા થયેલા ગેંગરેપ કેસમાં પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે। ધરપકડ કરાયેલા 3 આરોપીઓ ઉત્તર પ્રદેશના રહેવાસી છે અને અહીંયા કામ અર્થે આવેલા છે। પોલીસે બિનવારસી હાલતમાં મળેલ બાઇકના આધારે સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલ્યો અને મોટા ખુલાસા કર્યા। 1 આરોપી ભાગતા પોલીસે ફાયરિંગ કર્યું। શિવશંકર નામનો આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવતો, શિવશંકર સામે હત્યા સહિતના 3 ગુનાઓ નોંધાયેલા છે। 2 આરોપીઓ પોલીસને જોઈ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પણ તે પહેલા ઝડપાઈ ગયા। માંડવીના તર્કેશ્વરમાંથી આરોપીઓ ઝડપાયા છે। ઘટના સ્થળેથી પોલીસને બાઇક બિનવારસી હાલતમાં મળી હતી, જે બાઇક 2005માં સુરત શહેરના વ્યક્તિએ ખરીદી હતી। સુરત પોલીસે 20 ટીમ બનાવી 200 જવાનોએ આરોપીઓને પકડવા સર્ચ ઓપરેશન કર્યું હતું। આ તરફ માંગરોળમાં દુષ્કર્મ કેસના 1 આરોપીનું મોત થયું છે। શિવશંકર ચોરસિયા નામના આરોપીની તબિયત લથડતા મોત થયું। સિવિલ હોસ્પિટલમાં આરોપીને લવાયો હતો, શ્વાસ લેવામાં તકલીફ થતા વેન્ટિલેટર પર હતો। સુરત સિવિલમાં દમ તોડ્યો, આરોપીના મોતથી ચકચાર મચી। ભાવનગરમાં ડીપીમાં થયા ધડાકા। ભાવનગરમાં અડધી રાત્રે વીજ ડીપીમાં ધડાકા થતા જાણે દિવાળી આવી ગઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા। ભાવનગર શહેરના આરટીઓ રોડ પર મધુવન સોસાયટી પાસે ઇલેક્ટ્રિક પોલમાં ધડાકા સાથે લાઇટ સ્ટેશનનું સબસ્ટેશન ફાટ્યું। જ્વેલર્સ સર્કલથી આરટીઓ રોડ પર આવેલી નંદીગ્રામ સ્કૂલની બાજુમાં ખાંચામાં PGVCLના ટ્રાન્સફોર્મરમાં પોલ પર ધડાકા થતા આખા વિસ્તારના લોકોની ઊંઘ ઉડી ગઈ। ડીપીમાં ધડાકા થતા જાણે દિવાળી પહેલા ફટાકડા થતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। શણવારમાં તો આખું ડીપી ભડકે ભળતા આ વિસ્તારમાં ડરની લહેર પ્રસરી ગઈ। ડીપીમાં ધડાકા સાથે આગ લાગતા રહીશોના જીવ પણ તાળવે ચોંટ્યા, પરંતુ વીજ વિભાગને જાણ કરી ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા ફાયરની ટીમ પહોંચી આગ પર કાબૂ મેળવ્યો।